અને હવે વાત ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપની. ભારત પાકિસ્તાન મેચની નકલી ટિકિટો ઝડપાઈ છે. અમદાવાદમાંથી 150 જેટલી નકલી ટિકિટો ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની ધરપકડ કરી છે. નકલી ટિકિટ બનાવવાની સાધન સામગ્રી પણ પકડાઈ હોવાની વિગત સામે આવી છે. એક બાજુ આ મેચને લઈને લોકોમાં ક્રેઝ છે, ત્યારે ભારત પાકિસ્તાન મેચની નકલી ટિકિટ ઝડપાઈ હોવાની વિગત સામે આવી છે. 150 જેટલી નકલી ટિકિટ ઝડપાઈ હોવાના સમાચાર છે. તો હાલ 5 આરોપી ગિરફ્તમાં છે. નકલી ટિકિટ બનાવવાની સાધન સામગ્રી પણ મળી આવી હોવાની વિગત સામે આવી છે. જયમીન પ્રજાપતિ તેમજ ધુમર ઠાકોર એને ડિસાઇડ કર્યું કે પૈસા કમાવા માટે અમે ડુપ્લિકેટ ટિકિટ બહાર બજારમાં લાવશું અને એના થકી એક ટિકિટ 2000 થી લઈને 20000 સુધી વેચી એમને પૈસા કમાવશું. એમના આઈડિયા આવતા જ એમને કુશ મીના જે છે એને કોન્ટેક્ટ કર્યો. કુશ મીના જે ઝેરોક્સની દુકાન ધરાવે છે અને જે એડિટિંગ છે એમાં માહિર છે, એના થકી જેવી ટિકિટ ઓરિજિનલ ટિકિટ છે ઓરિજિનલ ટિકિટ જેવી ટિકિટ બનાવી અને ડુપ્લિકેટ ટિકિટ બનાવી છે. અને લોકો મેં 50 જેવી ટિકિટ એમને વેચી પણ મારી હતી અને એ 50 ટિકિટ પણ કબજે કરવામાં આવ્યા હતા અને 50 ટિકિટના એમને 3 લાખના આસપાસ રૂપિયા લીધા હતા. એક વ્યક્તિ છે એને ઓરિજિનલ ટિકિટના ભાવે એ ટિકિટ લઈ લીધી હતી, પણ એને જ્યારે ખબર પડી કે ડુપ્લિકેટ ટિકિટ છે ત્યારે એમને પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો. તો જે પણ જેના પાસે પણ ટિકિટ હશે એ પ્લીઝ એ વેરીફાઈ કરે કે એમના પાસે ઓરિજિનલ ટિકિટ છે કે ડુપ્લિકેટ ટિકિટ છે. કેમ કે ડુપ્લિકેટ ટિકિટ લઈ ત્યાં તમે ગ્રાઉન્ડ પર આવશો તો એમને ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી નહીં મળે અને ત્યાં ગોંધળ થવાની બહુ પૂરેપૂરી શક્યતા છે. એટલે પ્લીઝ તમે તમારી ટિકિટ ઓરિજિનલ છે કે નહીં એ તમે ચેક કરીને જ ગ્રાઉન્ડ ઉપર આવશો. અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચની તૈયારીઓ પૂરજોશમાં છે. હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાની સમીક્ષા કરી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં મેચના પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા રહેશે. મોટેરા સ્ટેડિયમ અને હોટલની બહાર પણ સઘન સુરક્ષા રહેશે. પોલીસ જવાનોની સાથે એનએસજી ટીમ પણ તૈનાત રહેશે. પાકિસ્તાનના ખેલાડીઓ આજે અમદાવાદ ખાતે આવશે. એરપોર્ટ પર પાકિસ્તાનના ખેલાડીઓનું આગમન થશે. બપોરે 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચશે. ભારતીય ટીમ આવતીકાલે અમદાવાદ આવશે. ભારતીય ટીમ આઈટીસી નર્મદામાં રોકાણ કરવાની છે. પાકિસ્તાની ટીમ હોટલ હયાત રેજન્સીમાં રોકાશે. એરપોર્ટ, રેલવે સ્ટેશનથી સ્ટેડિયમ સુધી આવવા જવાની કોઈ બી પ્રકારની તકલીફ ના પડે, ટ્રાફિક વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકે, મેચ જોવા આવનાર સૌ લોકો સ્ટેડિયમમાં સારી રીતે મેચને એન્જોય કરી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા બધા જ વિભાગો જોડે મળીને મેચની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચશે. આશ્રમ રોડ પરની હયાત રેજન્સીમાં તેઓ રોકાણ કરશે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી. હોટલના તમામ એરિયાનું સઘન ટ્રેકિંગ શરૂ કરાયું છે. સિક્યોરિટી સ્ટાફ અત્યારથી જ તૈનાત કરવામાં આવ્યો છે. હોટલમાં પ્રવેશ કરનારા તમામના આધાર કાર્ડ પણ ચેક કરાયા છે. ખેલાડીઓના વર્કઆઉટ માટેના એરિયાનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ માટે જમવાનું પણ નક્કી કરાયું છે. પ્રોટીનથી ભરપૂર જમવાનું આપવામાં આવશે. પાકિસ્તાનની ટીમ જ્યારે અમદાવાદ આવશે ત્યારે શું જમશે તેની તૈયારીઓ પૂરેપૂરી થઈ ગઈ છે. અમદાવાદની હયાત રેજન્સીના એક્ઝિક્યુટિવ શેફ અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સૂર્યનારાયણજી, તૈયારી ક્યાં કી હૈ ઓર ખાસ તોર પર ક્યાં ક્યાં ક્યુઝન હૈ વો પાકિસ્તાન કો ટીમ કો દિયા જાયેગા? તો પાકિસ્તાન ટીમ કે લિયે એસા હમ લોગ અલગ સે કુછ એસા સ્પેશિયલ તૈયારી નહીં હૈ. જૈસે જો સારે જો સ્પોર્ટ્સ ઓર જો પર્સનાલિટીઝ હોતા હૈ જો સ્પોર્ટ્સમેન હોતા હૈ તો ઉન લોગ કી જૈસા ખાના હૈ મોસ્ટલી તો उन लोग ने हेल्दी खाना खाता है. तो हेल्दी खाने में उसको बहुत सारे नट्स, सीड्स और ज़्यादा खराब स्टीम फूड प्रेफर करता है और जो बॉइल्ड फूड प्रेफर करता है उन लोग.
एंड प्रोटीन जो उसमें जो प्रोटीन कंटेंट जो ज़्यादा है तो वो खाना पसंद करता है. एंड व्हेन दे कम टू गुजरात एंड लॉट ऑफ प्लेयर्स, जैसा अभी रिसेंटली जो न्यूजीलैंड की टीम हमारे साथ रहा था, वी वर सरप्राइज क्योंकि उन्होंने इतना सारा वेजिटेरियन खाना खाया है. देन हम लोगों ने सारे उनको वेजिटेरियन खाने पे ध्यान दिया है तो उनको बहुत सारे, हमारे पास जो है गुजराती स्पेशलिटी रेस्टोरेंट है जिसका नाम है सारवत, उसमें लोकल ऑथेंटिक गुजराती किचन बनता है तो वही खाना हम लोग को उनको खिलाया. तो उन्होंने पहले दिन जब भी खाया तो उनको बहुत पसंद आया तो उनको रोज़ उन्होंने मांगने लगा. तो उसमें बहुत सारा लीव्स खाता है उन लोग, मतलब लीफी वेजिटेबल हो गया, स्पिनाच वो खाता है बहुत सारे, और नट्स वो भी खाता है, स्वीट्स वो खाता है, बहुत सारे हेल्दी लाइक मिलेट्स है, द इंटरनेशनल ईयर ऑफ द मिलेट्स है 2023, बहुत सारे मिलेट्स ब्रेड है अपने पास, यू नो रागी है, बाजरा है, और ये सब इस तरीके का अलग अलग तरीके का ब्रेड्स है, वो सारे बना के हम उन्हें खिलाते हैं. टीम खासतौर पर 14 अक्टूबर को यहाँ पे होगी, मैच उनकी है, रात को जब मैच खेल के जो भी टीम आएगी, खासतौर पर पाकिस्तान की टीम यहाँ पे जीते या हारे वो डिसाइड नहीं है, लेकिन यहाँ पे आएगी उनका स्वागत या किस तरीके से यहाँ पे उनकी अरेंजमेंट्स क्या की गई है. दूसरी बात की खासतौर पर दूसरे दिन यानी 15 अक्टूबर को नवरात्रि शुरू होने वाले हैं तो उसके अरेंजमेंट्स भी कुछ किया गया है खाने की ओर से. तो ये भी है 15 तारीख से नवरात्रि शुरू हो रही है. जैसा आपने पूछा कि जो मैच खत्म होने के बाद, मैच खत्म होने वो टीम आता है तो जो से उनका टीम सेलिब्रेशन होता है, क्योंकि जो जीतता है तो उनका सेलिब्रेशन होता है तो एक छोटा सा केक मांगते हैं हम लोग, केक अरेंज किया जाएगा तो उनका कंग्रेचुलेशन करके वो टीम तो उनके हिसाब से उन लोग सेलिब्रेशन करते हैं. तो आ सौथी मोटी बात छे सात्विक जे आपणो जमण छे ते पण આપવામાં આવશે અને તેની સાથે ખાસ કે નવરાત્રીના દિવસમાં પહેલા દિવસે નવરાત્રીનો જે પહેલો દિવસ છે તેમાં સવારે ટીમ અહીં હશે. લંચ ટાઈમમાં તેમને આ પ્રકારનું ભોજન છે તે પીરસાશે. તેની સાથે તમામ પ્રકારની તૈયારી ટીમના દરેક કેપ્ટન, દરેક ખેલાડીના જે ડાયટિશિયન છે તે ડાયટિશિયન પાસેથી પૂછીને તમામ પ્રકારની તૈયારીઓ ટીમ દ્વારા, ખાસ કરીને હોટેલ ટીમ દ્વારા કરી દેવામાં આવી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાકિસ્તાનની ટીમ ખાસ કરીને વર્કઆઉટ જો તમને કરવું હોય, ફિટનેસ માટે વિચારતી હોય તો તેની માટેનો સ્પેસિફિક એરિયા છે તે હોટલ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. BDDSની ટીમ છે તે ચેકિંગ કરી રહી છે, ખાસ કરીને કોઈપણ પ્રકારની અગવડ ન પડે સિક્યોરિટીને લઈને તપાસ થઈ રહી છે. પાકિસ્તાની ટીમ બપોર સુધી ખાસ કરીને હોટલ પર આવી જશે. હોટલ હયાત રેજન્સીના આ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો, આ એક્સક્લુઝિવ વિઝ્યુઅલ્સ ન્યૂઝ 18 ગુજરાતી પર છે કે જ્યાં ખાસ કરીને પાકિસ્તાનની ટીમ જો વર્કઆઉટ કરવા આવે તો અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ વ્યવસ્થા છે તે હોટલ મેનેજમેન્ટ દ્વારા તો કરવામાં આવી છે, પરંતુ BDDSની જીમ જે ટીમ છે તે ટીમ જીમનું ચેકિંગ કરી રહી છે અને જીમના ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારનું અગવડ પડે તેવી વસ્તુ મળશે તો તેને નિકાળી દેવામાં આવશે, રિમૂવ કરવામાં આવશે. દરેક વસ્તુનું ચેકિંગ થઈ રહ્યું છે એટલે ખાસ કરીને તમામ જે સાધનો છે તમામ સાધનોથી આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જીમના ટ્રેડમિલ છે તે ટ્રેડમિલના પણ ચેકિંગ થઈ રહ્યા છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તેમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારે ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.